ઈસુની હારે દગો થયો. દર વર્ષે દહાડે યહૂદી પ્રજા પાસ્કા પર્વની ઉજવણી કરતા હતા. ઘણી સદીઓ પહેલા ઈશ્વરે કેવી રીતે મહાકામ કરીને એમના પૂર્વજોને મિસરની વેઠમાંથી ઉગાર્યા હતા એની એંધાણી રૂપે આ ઉજાણી હતી. ઈસુએ હંધાઈને હાટું જ્યારે પોતાનો પ્રથમ પ્રચાર અને સત્સંગ શરૂ કર્યો એના લગભગ 3 વર્ષોના વાહણા વીત્યા પછી ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે ઈ યરૂસલેમ નગરમાં એમની હારે આ ઉજાણીનું પરબ મનાવવા માંગે છે ને અહીં જ તેમનો વધ કરવામાં આવશે. ઈસુના 12 ચેલામાંનો એક ચેલો જેનું નામ યહુદા હતું, જે હંધાય ચેલાઓના દાન ઉઘરાણાનો હિસાબ રાખનાર ખજાનસી હતો, પરંતુ એને પૈસાથી પ્રેમ હતો. ઈ હર વખત એમાંથી પૈસાની ચોરી પણ કરતો હતો. ઈ વેળાએ ઈસુ અને એમના શિષ્યો યરૂસલેમ પૂર્યા, એટલે દગાખોર યહુદા યહૂદીઓના પુરોહિતો મહંતોને ન્યા ગયો. ઈસુને પકડાવી દેવાની દલાલી પેઠે રૂપિયા લેવાનો સોદો કર્યો. ઈ પહેલેથી જાણતો હતો કે યહૂદી પુરોહિતો ઈસુને મસીહ એટલે મોક્ષદાતા તરીકે સ્વીકારતા નહોતા અને એમનું કળશ કાઢી નાખવાની ફિરાકમાં જ હતા. મહાઅધ્યક્ષ કે જે યહૂદી ધર્મગુરુ અને પુરોહિતોના વડા કહેવાય, એમણે આ હંધાય પુરોહિતો અને ધર્મગુરુઓને ઈસુની વિરુદ્ધમાં ઘણી હાસી ખોટી ઉશ્કેરણી કરી હતી. તેઓએ ઈસુને પકડવાને હાટું યહુદાને દલાલી પેઠે 30 ચાંદીના ડોકડા દીધા. આગમવાણી દેનાર ઈશ્વરના સંતોએ જે આગમ ભાખ્યા હતા એ જ પ્રમાણે ઘટનાઓ ઘટી. યહુદા ઈ દગાગીરીના કામ માટે સહમત થયો, ડોકડા ગણા ને ત્યાંથી હાલતો ગયો ને ઈસુને પકડાવવા હાટું તગ શોધતો હતો. યરૂસલેમમાં નક્કી થયા પ્રમાણે ઈસુએ પોતાના ચેલાઓને હેરે પાસ્કા પર્વની ઉજાણી કરી, રોટલી લીધી અને એને ભાંગીને ઈસુએ કીધું, લ્યો આમાંથી ખાઓ, આ રોટલી રૂપી મારું શરીર છે જે તમારા હારું અલગ કરવામાં આવ્યું છે, મારા સ્મરણમાં આમ જ કર્યા કરો. આ રીતે ઈસુએ દર્શાવ્યું કે એમના શરીરને બલિદાન તરીકે ઉપયોગમાં લઈ વધ કરાહે. એ પછી ઈસુએ પ્યાલો લીધો અને કીધું કે લ્યો આમાંથી પીવો, આ નવા કોલ કરારનું મારું લોહી છે જે હંધાયના પાપોની માફીને હારું વહેડાવવામાં આવ્યું છે, આ પણ મારા સ્મરણમાં કરતા જ રહેજો. એ પછી ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે તમારામાંથી જ કોઈ મને પકડાવી દેહે. ચેલાઓ તો અચંબિત થઈ ગયા અને અંદરોઅંદર પૂછવા લાગ્યા, ઈ કોણ છે જે આવું નરાધમ કામ કરશે? ઈસુએ નિશાની દેતા કીધું કે અત્યારે જેને હું આ રોટલીનો ટુકડો દઉં છું ઈ જ મને દગો દેહે. ઈ પછી એમણે યહુદાને રોટલીનો ટુકડો દીધો. ઈસુ પાસેથી રોટલી આરોગ્યા બાદ શેતાન યહુદામાં ઘેરો, એટલે યહુદા ન્યાથી હાલતો થયો, કેમ કે એને ઈસુને પકડવામાં યહૂદી પુરોહિતોની મદદ કરવાની હતી. ઈ તો કાળી રાતની વેળા હતી. વાળું કર્યા પછી ઈસુ અને એમના ચેલાઓ જૈતુન ગઢ પર ગયા. ત્યાં ઈસુએ એમને કીધું કે આજ કાળી રાતે તમે હંધાય મને છોડીને હાલ્યા જાઓ, કેમ કે એવું વચન ભાખેલું છે કે હું ભરવાડને હણીશ અને હંધાય ઘેટા રજડી પડશે. ઇત્તરે ઈસુને કીધું કે ઈ હંધાય તમને છોડીને જાહે પણ હું તમને કદી છોડી નહીં. ત્યારે ઈસુએ વળતા જવાબમાં પિત્તરને કીધું કે શેતાનને તારો કબજો કરવા ચાહ્યો છે, એમ છતાંય મેં તારા હાટુ ઈશ્વરને પ્રાર્થના કરી છે કે તારો ભરોહો તૂટે નહીં, એમ છતાંય આજે પ્રભાતે 2 વાર કૂકડો બોલે એ પહેલાં તું મારો 3 વાર નકાર કરે કે તું મને ઓળખતો જ નથી. પિત્તરે વળતા જવાબ દેતા ઈસુને કીધું કે જો કે મારે જાનથી જવું પડશે તો પણ હું તમારો નકાર કરી નહીં. અને એમ જ હંધાય ચેલાઓએ આ જ વાત કર્યા કરી. પછી ઈસુ પોતાના ચેલાઓ હારે જૈતુન ગઢ પાસે ગેથસેમા નામની એક વાડીમાં ગયા. પછી ઈસુએ ચેલાઓને કીધું કે અહીં રહીને પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં આવી ન પડો. ઈ પછી ઈસુ ત્યાં પ્રાર્થના કરવા હેલા ગયા. ત્યાં 3-3 વાર લગલગાડ પ્રાર્થના કરી, હે મારા પિતા, જો શક્ય હોય તો આ કારમી પીડાનો પ્યાલો મારાથી આગો લઈ જાઓ, પણ જો માણસ જાતના પાપોની માફી હાટું બીજો કોઈ માર્ગ જ ન હોય તો પછી તમારી મરજી પ્રમાણે થાઓ. આ વેળા ઈસુ ઘણી જ માનસિક યાતનાથી તાણમાં હતા, એટલી તાણ કે એમનો પરસેવો લોહીના ટીપાની જેમ નીતરતો રહ્યો હતો. એમને શક્તિ દેવા હાટું ઈશ્વરે એક દૂત મોકલી આપ્યો. તેઓ પ્રાર્થના કરીને ચેલાઓ કને આવતા ત્યારે તેઓ ચેલાઓની નિરાતે ઊંઘતા જ ભાતા.
એમ જ્યારે તેઓ આ વેળાએ આવ્યા ત્યારે ઘોરતા ચેલાઓને પોકારીને કીધું કે ઉઠો, મને પકડાવનાર આવી પીગો છે. ત્યાં જ યહુદા પોતાની હેરે યહૂદી સંતો, પુરોહિતો અને સિપાઈઓના એક મોટા ટોળાને લઈને આવી પીગો. એમની પાસે ઉઘાડી તલવાર અને બડીઓ હતા. યહુદા ઈસુની કને આવી પૂગ્યો ને કીધું, નમસ્તે ગુરુજી, ને એણે ઈસુની ઓળખ દેવા હતું ઈસુને ચુંબન કર્યું. યહૂદી સંતો પુરોહિતો માટે આ એક એંધાણી હતી કે ઈ જેને ચુંબન કરે ઈ એ જ હોવો જોઈએ કે જેથી બીજો કોઈ પકડાય ન જાય. ઈ પછી ઈસુએ યહુદાને કીધું કે શું તું મને ચુંબન કરીને પકડાવી દેવા ચાહે છે? એટલામાં સિપાઈઓએ ઈસુને ઘેરી લીધા. એટલે પિત્તરે પોતાની તલવાર કાઢી અને મહાઅધ્યક્ષના એક સેવકનો કાન વાઢી નાખ્યો. પણ ઈસુએ કીધું કે તારી તલવાર તારા મ્યાનમાં પાછી નાખ. જો હું મારી રક્ષાને હાટું મારા બાપને વિનંતી કરું તો એ દૂતોના મહા મોટા દળને ઘડીકમાં મોકલી દે. પણ મારે હાટું મારા બાપે જે નક્કી કર્યું છે એ પ્રમાણે કરવું એ જ મારી આધીનતા છે. એ પછી ઈસુએ ઈ સેવકનો કાન હાજો કરી દીધો. જ્યારે ઈસુને બંદીવાન બનાવ્યા એ વેળાએ અંધાય ચેલાઓ એમને છોડીને હલતા થયા. બાઇબલની એક વાર્તા માથી 26:14-56, માર્ક 14:10-50, લુક 22:1-53, યોહાન 12:6-18, 1-11.